મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના દિન વિશેષ વિડીયોમાં। આપણે દરરોજ જે દિવસનો વિડીયો બનાવી છે દિવસને લગતી ઇતિહાસમાં બનેલી ઘટનાઓને એ દિવસે જન્મેલા વ્યક્તિઓ અથવા તો જે વ્યક્તિઓના નિધન થયા છે એ વ્યક્તિઓ વિશે ખાસ ચર્ચા કરીએ છીએ। હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને મહત્વની જે જાણકારી જે છે એ તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા મળી શકે। આપણે ઘટનાઓની સાથે સાથે એની સાથે સંકળાયેલ મહત્વની બાબતો અથવા તો પરીક્ષામાં પૂછાતા સવાલો વિશેની પણ આપણે ચર્ચા કરીએ છીએ। આજના દિન વિશેષ વિડીયોની આપણે શરૂઆત કરીએ। આજનો દિવસ મિત્રો એટલે કે 19 નવેમ્બર, અને 19 નવેમ્બરના દિવસે ઇતિહાસમાં કઈ ઘટનાઓ બની હતી અને કયા વ્યક્તિઓના જન્મ થયા હતા તેના વિશે આપણે ચર્ચા કરીશું। મિત્રો સૌથી પહેલી ઘટના જે છે આપણે લઈશું એ જે છે 1933માં બનેલી, યુરોપિયન જે દેશ છે તેનું સ્પેન, કે જ્યાં મહિલાઓને મત આપવાનો અધિકાર જે છે મળ્યો હતો। મતલબ 1933 પહેલા ત્યાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો, અને 1933 બાદ ક્યાં તો કે સ્પેનમાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો। એ બાદ બીજી એક મહત્વની બાબત જે છે, આપણે એક દિવસ અગાઉના વિડીયોમાં પણ આપણે માનુષી છીલ વિશે વાત કરેલી કે તેઓ મિસ વર્લ્ડ બન્યા હતા વર્ષ 2017માં, ત્યારે આજે જે દિવસ છે 19 નવેમ્બર, અને 19 નવેમ્બરના દિવસે ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ બન્યા હતા કયા વર્ષમાં, 1994, માનુષી છીલ્લર કયા વર્ષમાં, 2017, જ્યારે ઐશ્વર્યા રાય 1994। આ ઉપરાંત અન્ય એક મહત્વની બાબત જે છે એ બની હતી અને એ છે વર્ષ 1995ની, કે જ્યારે વેઇટ લિફ્ટિંગમાં ભારતીય વેઇટ લિફ્ટર અથવા ભારતીય મહિલા વેઇટ લિફ્ટર જે હતા કર્ણમ મલ્લેશ્વરી, તેમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, અને એ વર્ષ હતું 1995। તેમણે તેમનો જન્મ જે છે આંધ્રપ્રદેશમાં થયેલો, અને તેમના વિશે એક મહત્વની બાબત એ છે કે તેઓ કાંસ્ય ચંદ્રક કહી શકાય જે જીતનાર પ્રથમ મહિલા તે છે, એ કોણ તો કે કર્ણમ મલ્લેશ્વરી, અને એ 2000માં જે સિડનીમાં ઓલિમ્પિક રમેલું એ ઓલિમ્પિકમાં તેમણે જે છે એ પ્રથમ પદક જે છે એ જીતનાર મહિલા બન્યા હતા। આ ઉપરાંત બીજું અન્ય એક બાબત જે છે કે ભારતને ગૌરવ અપાવનાર કલ્પના ચાવલા, જેમને આપણે પ્રથમ ભારતીય અવકાશ યાત્રા કરનાર મહિલા તરીકે ઓળખીએ છીએ, આવા સવાલ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે, ત્યારે એમની જે અવકાશી સફરની શરૂઆત જે છે ક્યારે થઈ હતી તો 1997ના રોજ તેઓ જે છે અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા। તેમનો જન્મ જે છે હરિયાણાના કરનાલમાં થયો, અને વર્ષ 2003નું જે વર્ષ હતું જ્યારે તેઓ અવકાશમાંથી પરત આવી રહ્યા હતા, અવકાશયાન જે છે તૂટી પડવાના કારણે તેમની સાથે સાથે તેમના અન્ય 6 સાથીઓ હતા એમના પણ મોત થયા હતા। આ ઉપરાંત મિત્રો આજના દિવસે કેટલાક ખાસ વ્યક્તિઓનો જન્મદિવસ છે જેમના વિશે આપણે વિગતે ચર્ચા તો એક અલગ વિડીયોમાં કરીશું, પણ અહીંયા જે છે ટૂંકમાં માહિતી જે છે આપી દઈશું, પરંતુ એમના વિશે ટૂંકમાં એક અલગથી વિડીયો બનાવી જેથી કરીને એમના વિશે વધુ માહિતી જે છે તમારા સુધી પહોંચી શકે। મિત્રો 19 નવેમ્બર 1828ના રોજ રાણી લક્ષ્મીબાઈ, ભારતીય વીરાંગના રાણી લક્ષ્મીબાઈનો જન્મ જે છે એ થયો હતો, એમને સૌ કોઈ ઓળખે છે, એમના વિશે આપણે અલગથી વિડીયો બનાવીશું। એ ઉપરાંત 1917ના રોજ ઇન્દિરા ગાંધી, ભારતના ચોથા વડાપ્રધાન અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન, કોણ તો કે ઇન્દિરા ગાંધી, અને એમનો આજે જન્મદિવસ છે, એટલે કે 19 નવેમ્બરના રોજ તેમનો જન્મ થયો, 19 નવેમ્બર 1917ના રોજ। આ ઉપરાંત 19 નવેમ્બર 1928ના રોજ ભારતીય રેસલર, ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા કહીએ, આપણે રામાયણમાં જેમને હનુમાનનો રોલ જોયો હતો એવા, કોણ તો કે દારાસિંહ, એમનો જન્મ જે છે 19 નવેમ્બર 1928 રોજ થયો હતો, એમના વિશે પણ આપણે એક અલગથી વિડીયો બનાવીશું। ઇન્દિરા ગાંધી વિશે પણ આપણે એક અલગથી વિડીયો બનાવવાના છીએ। આ ઉપરાંત 1975માં સુષ્મિતા સેન પ્રથમ મિસ યુનિવર્સ, પ્રથમ ભારતીય મિસ યુનિવર્સ અને ફિલ્મ અભિનેત્રી એ સુષ્મિતા સેનનો આજે જન્મદિવસ છે। મિત્રો આજના વિડીયોમાં આપણે ઘણી બધી વસ્તુઓ જે છે કવર કરી, આજના દિવસે જન્મ થયો છે આનો વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવીશું જેથી કરીને તમારા સુધી વિગતે માહિતી જે છે પહોંચી શકે।
ઉપરાંત ઘણી જે છે માહિતી જે છે એમાંથી પરીક્ષામાં સવાલો પણ પૂછાતા હોય છે અને કોઈ કલ્પના ચાવલા વિશે ખાસ સવાલો પૂછાતા હોય છે. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનારા ઘણા બધા જે રસપ્રદ વિડીયો છે એની તમામ માહિતી જે છે તમારા સુધી પહોંચી શકે.